વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરજણ ગામ ખાતે આવનારી મધુર ઇન્ડસ્ટ્રીના પ્લાન્ટને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. ગામના લોકો તેમજ કંપનીના માણસો વચ્ચે ચકમક બાદ થયું ઘર્ષણ અને પથ્થરમારો જેવી ઘટના સર્જાતા કંપનીની કારના કાચ પણ તૂટ્યા હતા, જેને પગલે પોલીસ દોડતી થઈ હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કરજ ગામ ખાતે મધુરા ઇન્ડસ્ટ્રીઝનો પ્લાન્ટ આવનાર છે, જેને 2 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. ગામ લોકો આદિવાસીઓની જમીન કંપનીના પ્લાન્ટને લઈ બગડશે તેમજ પ્રદૂષણ ફેલાશે તે બાબતે વિરોધ કરી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા હિયરિંગ થયા બાદ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ તેમજ પોલ્યુશનથી સરકાર દ્વારા તમામ પરમિશન કંપનીને આપી દેવાય છે. 31 એકર જમીન કંપનીના નામે થયા બાદ કાર્બન પ્લાન્ટ અહીં નાખવા જઈ રહ્યું છે. કંપની 2 વર્ષથી આ કંપનીને લઈ NGTમાં કેસ ચાલી રહ્યો છે, જે બાબતને લઈ ગામ લોકોએ આ કંપનીના માણસોને ભૂમિપૂજન માટે અટકાવ્યા હતા. જોકે કંપની દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે પૂજન કરવામાં આવ્યું હતું, પરંતુ ઘર્ષણ થતાં જ તેઓને ત્યાંથી ભાગવા પડ્યું હતું. આ ગામમાં 4000થી વધુ લોકોની વસ્તી છે. લોકો ખુલ્લી જમીનથી અવરજવર કરે છે. ગત રોજ પણ કંપનીના મેનેજર અને એક પૂજારી ભૂમિપૂજન કરવા ગયા હતા, ત્યારે ગામની મહિલાઓને તેઓને ટોક્યા હતા. અહીં ભૂમિપૂજન કરવા કેમ આવ્યા છો? જો કે તે બાદ ગામમાં લોકોને એ કંપનીના માણસો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગામ લોકોએ કંપનીના મેનેજર અને અન્ય વ્યક્તિ પર ગારો બોલાવી તેમજ ગાડી મહિલાઓ પર ચઢાવી દેવાનો આક્ષેપ કર્યો હતો. જો કે કંપની મેનેજરે ગામ લોકોએ તેમની કારની હવા કાઢી પથ્થરમારો કર્યો હતો, જેથી ગાડીના કાચ ફૂટ્યા હતા જેવી ઘટના બની હતી. જોકે બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ કરવામાં આવી છે. આ બાબતે ભીલાડ પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ. હા સર, મેં આમ રસ્તેથી મેં જતી હતી મારા રાશન લેવા હારું, તો મેં અહીંયા લોકો ભૂમિપૂજન કરતા હતા, ગામમાં અહીં બેસીને ભૂમિપૂજન કરતા હતા, તો મેં એક શબ્દ એ લોકોને પૂછ્યું, અહીંયા તમે શું કરે? કેમ કે આ જમીન પર તો કેસ લડે જ છે, તો આ લોકો છે ને તો અમને ગાર આપવા માંડ્યા. તો એક બેન આવી મને જેને કંઈ શું કર્યું તો આ બેન મેં પૂછવા લાગી, તો અમને એ લોકો ગાર આપવા લાગ્યા. તો એકબીજાને જોઈને એ લોકો અહીંયા બધા ભેગા થઈ ગયા. એના લીધે પછી અમે કીધું કે અહીંયા નથી કરવાનું, બરાબર? તો એ લોકો અમારા પર ગાડી ચડાવવા માંડી અમારા પર, ને અમને કહે કે તમારે વારલી સમય છે, અહીંથી અમે ભગાડી મૂકું એમ અમારા પર બોલ્યા. કોણ હતા એ લોકો? આ લોકો એક ભાઈ.